નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગલ કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેતીની નવી માહિતી લઈને આજે આપની વચ્ચે આવ્યો છું. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, કારણ કે આજનો વિડીયો છે એ ખૂબ જ મહત્વનો બનવાનો છે. અને આજના વિડીયોમાં આપણે ખેતીવાડીની યોજના વિશે, એટલે કે ખેતીવાડીની યોજના વર્ષ 2024-25 વિશે આજની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે. અને ખેતીવાડીની યોજનાના આ ખેડૂત પોર્ટલ જે વેબસાઈટ છે, જેમની અંદર ફોર્મ ભરાવવાનું શરૂઆત થવાની છે, અને ઘણા જે જિલ્લા છે તેમાં શરૂઆત થઈ ગઈ છે. તો આજે તમામ જિલ્લાની, એટલે કે ત્રણ તબક્કા ઉપર એને ડિવાઈડ કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં અલગ અલગ તારીખ પ્રમાણે, અને તેમાં ત્રણેયમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજની વિડીયોની અંદર તમામ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે. તો ખેડૂત મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે, તમામ ખેડૂત મિત્રોને મળી રહે. તો ખેડૂત મિત્રો, વાત કરીશું ખેતીવાડીની યોજના વર્ષ 2024, એટલે કે આ ખેડૂત પોર્ટલ જે વેબસાઇટ આવે છે, જેમની અંદર આપણે ઘણા ખેડૂત મિત્રો જે યોજનાઓ આવતી હોય છે, આપણે ફોર્મ ભરતા હોય છે, અને ઘણા ખેડૂતો મિત્રોને તેમાં મળવાપાત્ર પણ હોય છે, જેમાં તમામ યોજનાઓ હોય છે, જે ખેતીવાડીની યોજનામાં ખેતીવાડીના ઓઝારો હોય છે, દાલપત્રી હોય છે, પંપ હોય છે, આ તમામ વસ્તુઓ સરકારશ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં તમામ વસ્તુઓ ખેડૂતોને મળવાપાત્ર હોય છે, તેમની સંપૂર્ણ માહિતી આજે આપવાની છે. તો શરૂઆતમાં વાત કરીશું કે ખેડૂતોને મળવાપાત્ર શું શું છે આ યોજનામાં. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો, ખેત ઓઝારો, એટલે કે ખેતીના ઓઝારો, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાલપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ કીટ, વોટર કેરિંગ પાઇપલાઇન વગેરે જે છે તે ખેડૂતોને મળવાપાત્ર છે. ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હશે કે કલ્પેશભાઈ બોર્ડ ઉપર લખીને માહિતી આપે છે. ખેડૂત મિત્રો, આ જે બોર્ડ ઉપર એટલા માટે લખીને માહિતી આપીશું કે તમામ માહિતી, સંપૂર્ણ માહિતી મળી રહે, અને કંઈ પણ મારી ભૂલ ન થાય, અને કંઈ પણ ભૂલાય નહીં, એટલા માટે તમામ માહિતી મળી રહે એટલા માટે મેં આજે બોર્ડ ઉપર લખી ને ત્યારબાદ તમને માહિતી આપું છું. તો ખેડૂત મિત્રો, આજે મેં વાત કરી છે તે તમામ વસ્તુ છે તે ખેડૂતોને મળવાપાત્ર છે, અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને આ માહિતી બધા ખેડૂત મિત્રોને મળી રહે, અને વહેલી તકે ખેડૂતો વહેલી તકે તેમનું ફોર્મ તે ઓનલાઈન ભરી શકે. તો ખેડૂત મિત્રો, આપણે ત્રણ તબક્કામાં જે મેં વાત કરી, જિલ્લાઓ ડિવાઈડ કરવામાં આવ્યા છે, તેમાં આજે વાત કરીશું કે 21/9/2024 થી 27/9/2024 સુધી ક્યાં ક્યાં જિલ્લાઓ છે. તો જેમની અંદર રાજકોટ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કુલ 11 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા તબક્કામાં. 21 તારીખ થી લઈ અને 27 તારીખ સુધીમાં જેમ 7 દિવસની અંદર આ કુલ 11 જિલ્લાનો પહેલા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે, કે જેમની અંદર 21 તારીખ એટલે કે કાલે તમામ જિલ્લાઓ ઉપર આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ છે, જેમનો સમય છે 10:30 વાગ્યાનો, 10:30 વાગે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ હશે. ખેડૂત મિત્રો, ત્યારબાદ વાત કરી દઉં બીજા તબક્કામાં, જો 23/9/2024 થી 29/9/2024 સુધી ક્યાં ક્યાં જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની અંદર અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, ગાંધીનગર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, બોટાદ છે, ભાવનગર છે, કુલ 10 જિલ્લાનો આ બીજા તબક્કાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, આ જે 23/9 થી 29 એટલે કે 7 દિવસની અંદર આ જિલ્લાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે, એટલે કે કાલે 10:30 વાગે તમામ ખેડૂત મિત્રો તૈયાર રહી, અને ગીર સોમનાથ જિલ્લામાં અમારો જે ગીર સોમનાથ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લામાં ખાસ તમામ ખેડૂત મિત્રો 10:30 વાગે પોતાનું જે ફોર્મ છે, પોતાના ટોટલી ડોક્યુમેન્ટ લઈ આઈ ખેડૂત પોર્ટલ જે વેબસાઇટ હોય એમની અંદર ફોર્મ ભરવાનું શરૂઆત કરી દે. નો ખ્યાલ હોય તો નજીકના આપણો જે વિસ્તાર હોય, આ નજીકમાં આપણા જે ઓનલાઈનનું કોઈ કરતા હોય ત્યાં પણ ફોર્મ ભરી દે છે. ત્યારબાદ સીએસસી સેન્ટર હોય છે, ત્યાં પણ ઘણા ખેડૂત મિત્રોના ફોર્મ ભરાતા હોય છે. તો ખેડૂત મિત્રો, નજીકના કંઈ પણ તપાસ કરી, નજીકમાં જે ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં જઈ અને ફોર્મ ભરવું ફરજિયાત. ખેડૂત મિત્રો, ત્યારબાદ વાત કરીશું ત્રીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં ક્યાં ક્યાં જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે.
તો ત્રીજા તબક્કો એટલે કે 26/9/2024 થી લઈ 30/9/2024 સુધી જેમાં મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા છે, અરવલ્લી છે, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા, આ ટોટલ 12 જિલ્લાનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આ જે ત્રીજો તબક્કામાં છે 26/9 થી લઈ અને 30/9 સુધી 7 દિવસની અંદર આ જિલ્લાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે ખેત બજારો છે, પંપ છે, તાલપત્રી છે, ખેડૂતોને ઉપયોગી સાધનો છે, તે મહત્વપૂર્ણ તમામ ખેડૂત મિત્રો પોતાનું ફોર્મ વહેલી તકે ભરી દે, જેથી કરીને વહેલી તકે ખેડૂત મિત્રોનો વારો આવે, ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. તો ખેડૂત મિત્રો આમાં કઈ પણ પ્રશ્ન જણાતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી દેવી. મારો કોન્ટેક નંબર છે 9813254004, મારો કોન્ટેક નંબર છે, એના પર કોલ કરીને માહિતી મેળવી લેવી. હું એની ટાઈમ કોલ પર તમને માહિતી આપીશ. ત્યારબાદ ખેડૂત મિત્રો અન્ય કઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે મારા કોન્ટેક નંબર ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો આ હતી ખેતીવાડીની યોજના, જે યોજના વિશે મેં તમામ માહિતી આપી, તારીખ વાઇઝ માહિતી આપી અને તેમાં ક્યાં ક્યાં સાધનો છે, ક્યાં ક્યાં જે મશીનરી છે, બળવા પાત્ર છે, તેમની આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપી. ખેડૂત મિત્રો વિડીયો સરસ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને માહિતી, તમામ માહિતી ખેતીની મળી રહે. ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે, રજા લઉં છું. જય જવાન, જય કિસાન.